અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નિત્યાનંદ આશ્રમને લઈને જ્યાં કેટલાક બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. જી હા, કેટલાક બાળકોને આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યા છે. આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાનો મામલો જે સામે આવ્યો હતો, વધુ અપડેટ સામે આવી રહી છે. સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટો ખુલાસો અમે કરવા જઈ રહ્યા છીએ. ત્રણ બાળકોને 15 દિવસ એક ફ્લેટમાં બંધ રાખવામાં આવ્યા હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. બંધક બનાવ્યા તે ફ્લેટ પર મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે. જી હા, મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે. સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટો ખુલાસો અમે કરી રહ્યા છીએ. તો જ્યાં કેટલાક બાળકો છે તેમને ફ્લેટમાં બંધ રાખવામાં આવ્યા હતા ત્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. મોટો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર અમે કરી રહ્યા છીએ. 15 દિવસ સુધી એક જ ફ્લેટમાં આ બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંધક બનાવ્યા બાદ આ મોટો ખુલાસો થયો છે જ્યાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. રીમા, સૌથી મોટો ખુલાસો છે અત્યાર સુધીનો, ત્રણ બાળકોને 15 દિવસ સુધી ફ્લેટમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે. આપને કેવા પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ છે? જી દીપા, ખાસ તો જો વાત કરવામાં આવે, જે ખાસ તો બેંગ્લોરથી જે માતા પિતા તેમના ત્રણ બાળકોની તલાશમાં ગુજરાત આવ્યા હતા, તે બાળકોને જ્યારથી તેમના માતા પિતાએ શોધવાના શરૂ કર્યા ત્યારે તે માતા પિતા આશ્રમ પર ગોતી રહ્યા હતા, પરંતુ તેમના બાળકોને આ બ્લોક નંબર આવેલો છે B107 કે જ્યાં તેમના ત્રણ બાળકોને દિવાળીના 5 દિવસ પહેલેથી લઈને તેઓને જ્યારે તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા ત્યાં રાખવામાં આવ્યા હતા. આ એ ફ્લેટના બંગલાના દ્રશ્યો છે કે જ્યાં આ નિત્યાનંદ આશ્રમના લોકો જે પોતાને સાધુ કહે છે તે લોકો રહી રહ્યા હતા. આ અંદરના દ્રશ્યો છે. આજે સવારે પણ અહીંયા હાલ ગાદલાઓ પણ પાથરેલા છે. જે પ્રકારેનો સામાન્ય વસ્તુઓ છે તેને જોતા એમ લાગી રહ્યું છે કે જે લોકો જે છે તે અહીંયા રહી રહ્યા હતા. આ ફ્લેટ નહી, બાજુના તેમના એક પાડોશી છે, આપણે તેમની સાથે વાત કરીશું. આ મકાનમાં કોણ રહી રહ્યું હતું અને કેટલા દિવસથી રહેતા હતા? અત્યારે હજી આવે છે? ના, હવે અઠવાડિયાથી નહીં આવતા. અઠવાડિયાથી નથી આવતા? નથી આવતા. એ પહેલા એ લોકો આવતા હતા? હા, પેલા આવતા હતા. આવા કેટલા ફ્લેટ આ લોકોએ લઈને રાખ્યા છે? હા, તો 3 મકાન હતા. બીજા 2 ક્યાં છે? 2 પાછળ છે. ત્યાં પણ આવા જ સાધુઓ રહે છે? હા, આવા જ રહેતા હતા બધા. અચ્છા, એ ફ્લેટ કઈ જગ્યાએ આવેલા છે આપ બતાવશો? બીજા રહે ને એમને પૂછી દેજો, દેખાડી દેશે તમને. અચ્છા, ટોટલ 3 મકાન આ લોકોએ રાખેલા હતા અને આમાંનું એક મકાન છે જ્યાં આ પ્રકારના સાધુ લોકો રહેતા હતા. છોકરીઓ રહેતી હતી? છોકરીઓ હતી બધી. અચ્છા, તમે ક્યારે પૂછવાનો કે વાત કરવાનો પ્રયાસ કર્યો કે આ સાધુ કોણ છે, ક્યાંથી આવે છે, શું કરે છે? અમે પૂછતા હતા પણ એ કહેતા હતા અમે બાળકોને ભણાવી છે હીરાપુર હોસ્ટેલ છે એમ કે એમને એવું બધું કહેતા હતા. મને ભી કહેતા લડકા કો ભેજ દો મેરે પાસ. અચ્છા, તમારા બાળક આ છે? આ નાનો બાળક છે, આ જોઈ શકો છો. આ માત્ર 4 કે 5 વર્ષનો બાળક છે. તેને તેની જોડે મોકલવાનું કહેતા હતા. શું, કેવી રીતે કહેતા હતા કે મેરે પાસ ભેજ દો? મેં પઢાવુંગા એ બોલતા હતા અંગ્રેજી મેં ઇસકો પઢાવુંગા. અચ્છા, અંગ્રેજીમાં ભણાવીશું અમે, ભણાવીશું એવી એ લોકો વાતો કરતા હતા? વાતો કરતા હતા. અચ્છા, કેટલા બાળકો છે તમારે? માર તો 4 છે પણ એક તો આયા છે, બીજા ગામડે છે. અચ્છા, એને ભણાવવાની વાતો કરતા હતા? તમે શું કીધું? એ લોકોએ કીધું તો મેં તો ના પાડી, અમારે અંગ્રેજી નહીં પડ્યા પડાવવા, ગુજરાતીમાં જાય છે બરાબર છે. અચ્છા, એ સિવાય બીજી કોઈ વાતચીત થઈ હતી? ના, બીજી કોઈ વાત નહીં. અમે તો કે સંન્યાસી હોય એવું બધું બોલતા હતા. આપણે દેવની ભાષા બી નથી સમજતા, અંગ્રેજી બોલતા હતા. તો જી ચોક્કસથી દીપા, જે પ્રમાણેની વાતો થઈ હતી તે બાબત સ્પષ્ટ થઈ છે. આ એ જ મકાન છે જેને હાલ તો તાળું મારી દેવામાં આવ્યું છે. એક લાઇટ ચાલુ છે. અંદરના દ્રશ્યો અમે તમને દર્શાવી રહ્યા છીએ ખાસ એક્સક્લુઝિવ મંતવ્ય ન્યૂઝ પર. કેવી રીતે આ સાધુ બનીને લોકોને છેતરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવતો હતો. અહીંયા પણ રહ્યા તો પણ તેમના બાળકને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તમારા બાળકને મારી જોડે મોકલો, હું તેમને અંગ્રેજીમાં ભણાવીશ. આ મકાન જે છે, આ બંગલો જે છે તે તેમના દ્વારા રાખવામાં આવ્યો છે. ખાસ તો આખો જે ફ્લેટ છે તેમના દ્વારા રાખવામાં આવ્યો છે. અંદરની સાઈડથી પણ આપણે જોઈને તપાસ કરવાનો પ્રયાસ કરીશું કે આખો આ ફ્લેટ જે છે તે કેવા પ્રકારનો છે. ખાસ તો આ જે બંગલો તેમના દ્વારા રાખવામાં આવ્યો હતો, પાછળથી પણ આપણે જઈ રહ્યા છીએ. આ તેના પાછળની સાઈડના દ્રશ્યો છે, જોઈ શકો છો આપ. તમામે તમામ જે બારીઓ જે છે
આપણે તેને પણ ખોલીને જોવાનો પ્રયાસ કરીશું કે આ બાબત ઘરમાં કંઈ જ નહીં, પરંતુ માત્ર જેમની પૂજા કરતી કરીએ છીએ, જેમની ભક્તિ કરીએ છીએ, તેમનો જ સામાન. એટલે વસ્તુ પણ સ્પષ્ટ કરી રહી છે કે નિત્ય જે બાળકો જે કહેતા હતા તેમના કે તેમના ત્રણ સંતાનોને અહીંયા રાખવામાં આવ્યા હતા, જ્યારથી તેમના મમ્મી પપ્પાએ તેમને ગોતવાની શરૂઆત કરી ત્યારથી. એટલે આ દ્રશ્યો એ બાબત સ્પષ્ટ કરે છે કે તેમના જે બાળકો જે છે તેમને અહીંયા રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના માતા પિતાએ તેમની શોધખોળ તેજ કરી, પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ આ લોકો જે છે તેમને બહાર કાઢીને લઈ જવામાં આવ્યા હતા. આ એ જ 107 નંબરનું મકાન છે કે જ્યાં 15 દિવસ સુધી આ લોકોને અહીંયા રાખવામાં આવ્યા હતા. ખાસ તો અન્ય લોકો પણ છે જે આ ફ્લેટમાં તેમની સાથે બાજુમાં રહેતા હતા, આપણે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આ કેટલા સાધુઓ અહીંયા રહે છે? આખી ફ્લેટની પણ વાત કરી આખી શું રહે હમકો માલુમ નહીં મેડમ, લેકિન 7 દિવસથી એ લાઈટ ચાલુ છે. 7 દિવસથી આ લાઈટ ચાલુ છે, લાઈટ ચાલુ છે ઇસકા નહીં. ये लोग यहाँ रहते हैं, हम लोग यहाँ सामने रहते हैं. तो अच्छा, और वो साधु लोगों से आपने कुछ बातचीत किया? उन्होंने कुछ बोला? नहीं 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 मैडम, आपने कुछ बात करने का ट्राई नहीं किया? वो लोग कौन है, कहाँ से आए हैं? ये लोग हमारा, मैं एक होटल में काम करता हूँ, मैं मैनेजर हूँ. नीचे चाय पीना आते वो लोग. ये कौन है क्या है, मेरे को डाउट तो था. गाड़ी में आते, कैमरा में गाड़ी में आते थे, गाड़ी में जाते थे. अच्छा, आप लोगों से कभी बात करने का ट्राई नहीं किया? नहीं नहीं नहीं, हमसे कोई लेना देना नहीं. अच्छा, और ये पूरे सोसाइटी की बात की जाए तो उन्होंने और भी कई मकान रेंट पे रखे थे, कितने थे? ये तो मुझे मालूम नहीं है, इनको मालूम है. ओके, टोटल 3 मकानों 8 सोसाइटी में तेमने भाड़े रखा हता, अने आज मकान में तेमना आजे बाळको जे छे तेमने 3 दिवस सुधी आ फरीथी मकान ना दृश्य दर्शावानो प्रयास करीशुं. आपने आ एज फ्लेट बंगलो जे छे त्यां आ लोकोने राखवामां आव्या हता. छेल्ला 7 दिवसथी दिवस रात आ लाइट चालू छे, कारण के कदाच तेमने डर हशे કે જે બાળકો જે 2 તેમના માતા પિતા સુધી પહોંચ્યા છે તે આ કહેશે, અને જો તે લોકો અહીંયા આવશે તો કદાચ તે પકડાઈ પણ જશે તેનો ડર હશે. એટલા માટે જ આ લાઈટ ચાલુ રાખીને તે લોકો જતા રહ્યા હોય તેવું કહી શકાય. આ સોસાયટીમાં તેમણે હજુ પણ 3 ફ્લેટ જે છે તે તેમણે ભાડે રાખ્યા છે. કેટલાક સ્થાનિકો જ કહી રહ્યા છે, સ્થાનિકોના જે તેમના પાડોશી છે તેમના બાબાને પણ ભણાવવાનું, એટલે કે તેને પણ સાધુ બનાવવું, એક જે પ્રકારનું કૃત્ય તેમના દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે તે જ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી દીપા. જી રીમા, આશરે કેટલા જે બાળકો છે તેમને અહીંયા ગોંધી રાખવામાં આવ્યા હતા, બંધ રાખવામાં આવ્યા હતા, તે વિશે કોઈ વિગતો? અને જે આ બાળકો છે, 3 બાળકો, એ આજ માતા પિતાના હોવાની કોઈ પુષ્ટિ થઈ છે કે કેમ? દીપક, ખાસ તો આજે વહેલી સવારથી જ્યારે પોલીસ પાસે પરિવાર પહોંચ્યું છે ફરિયાદ દાખલ કરવા, ત્યારે તેમણે તેમની FIRમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કર્યો છે કે આ મકાનમાં તે લોકોને તેઓ રાખ્યા છે. ખાસ તો આપણે એમને જ પૂછીશું, કેટલા લોકો અવર જવર કરતા હતા દિવસ દરમિયાન? અહીંયા દિવસમાં નહીં આવતા હતા, રાતે 10 આવતા હતા, સુબે 6 ચલા જતા હતા. અચ્છા, કેટલા લોકો હતા? લોકો તો ઘણા આ 7 રહેતા હતા, પાસે 6-7 3 મકાનમાં લગભગ 10-15 દળની ટુકડી આવતી હતી, થોડા દળ હતા. 3 લોકો એવી વાતો કરી રહ્યા છે કે એમને સતત આ જ મકાનમાં બંધક બનાવીને એક જ રૂમમાં રાખવામાં આવ્યા હતા, એવું કોઈ ખરું? ના, રૂમમાં કોઈ બંધ નથી. હા, ઓમ બસ વાળો હતી આવતો તો, મેં કોઈ મોટી બસ આવતી પીળા કલરની બસ આવતી, સ્કૂલ બસ જેવી જ બસ આવતી. સ્કૂલ બસ જેવી જ છે, મેં સ્કૂલમાં કે ભણાવી છોકરા આવ્યા આપણે હીરાપુર સ્કૂલ છે અમારી એમ બોલતા હતા. રાત્રે 11 વાગે મૂકવા આવતા? રાતે 11 વાગે 10 વાગે આવે. અચ્છા, શું કહેશો આપ? એમના ડ્રેસ એક હી હોતા હતા, છોટા એક છોટા થા એક બડી લડકી થી નહીં, ઓર 4 હા, ઓરેન્જ રેડ કલર કા કપડા અહીંયા સુકાતા હતા, મેં વહાં સે દેખતા હતા. તો 7 દિન યે 6 દિન સે નહીં હૈ યે લોગ. આપને કિસી કો પૂછને કી ટ્રાય નહીં કી યે મકાન કિસકા હૈ, કિસકો દિયા હૈ, ક્યું દિયા હૈ, કભી કિસી ને નહીં પૂછા? યે હમરા સોસાયટી નહીં હૈ, ઇસલિયે હમરો કો કુછ ઓકે. ખાસ તો જે વાત જે છે, આ એ જ મકાન છે કે જ્યાં તેમને 3 બાળકોને રાખ્યા હતા, 3 તો એક જ માતા પિતાના
સંતાન છે જેઓ તેમને જનાર્દનભાઈ કે જેઓ ગુજરાત આવ્યા છે સ્પેશિયલી તેમના બાળકોને કોચવા બે મળી ચૂક્યા છે પરંતુ એક દીકરી ક્યાં છે તેની કોઈને પણ હજુ સુધી અતો પતો પણ નથી અને બીજી દીકરી પણ ક્યાં છે તેની પણ ખ્યાલ નથી ખાસ તો બીજું જે મકાન જે છે જે તેમના દ્વારા રાખવામાં આવ્યું છે ત્યાં સુધી આપણે જવાનો પ્રયાસ કરીશું આ સ્થાનિક મહિલા છે જે સત્ય સુધી પહોંચાડવાના આપણને અનેક પ્રયાસો કરી રહ્યા છે આપણે મંતવ્ય ન્યૂઝ હંમેશા સત્યની સાથે રહ્યું છે અને તેના જ ભાગરૂપે આજે આપણે સત્ય સુધી પહોંચીએ છીએ કે આ જે લોકો જે છે આશ્રમના લોકો કેટલા લોકો ક્યાં રહેતા હતા અને કેવી રીતે કયા કયા મકાનોમાં રહેતા હતા આપણે આ બીજું મકાન છે જે આ જ સોસાયટીમાં તેમણે ભાડે રાખ્યું છે જોઈ શકો છો ઓરેન્જ કલરના કપડાં બહાર લટકાઈ રહ્યા છે એટલે બે મકાનો જે 100 નંબરનું એક મકાન અને તેની જ બાજુનું બીજું એક મકાન આ મકાનને પણ તાળા માર્યા છે આ એક મહિલા છે તે કંઈક કહી રહ્યા છે શું કહેશો છોટા છોટા લડકી ઇસકી પાસ સબ દર્શાવવાનો પ્રયાસ કરીશું આ એ મકાનના અંદરના દ્રશ્યો છે કે જ્યાં નિત્યાનંદ સ્વામીનો ખુદનો ફોટો છે અને જે નિત્યાનંદ સ્વામીનો ફોટો જે છે તે અહીંયા છે અને એ બાબત સ્પષ્ટ છે કે જે સ્વામીના નામે તેઓ ઢોંગ ધતિંગ કરી રહ્યા છે તે સ્વામી અને આ જ મકાનો હતા જ્યાં બાળકોને રાખવામાં આવ્યા હતા અન્ય બાળકોને પણ અહીંયા રાખવામાં આવ્યા હોય એ બાબત હાલ સ્પષ્ટ થઈ રહી છે હજુ પણ અન્ય બાળકોના તો માતા પિતા આવ્યા જ નથી તે ક્યાં હશે તે ખ્યાલ નથી જી જી બિલકુલ આભાર રીમા માહિતી આપવા માટે આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તો આપે જોયું જ રીતે આ સમાચાર મંતવ્ય ન્યૂઝે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડ્યા છે આ સાથે જ હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર